Vincenzo, raccontami amici. A domi sei pariavaran, a ne manussia va cena ta almeno qua. Potana vicino da giù per là. Un pasti, ma è mal voltasi che tu vai dentro, parice a tavu, anan, ni lagni a nuvoci. E ora, Vyavsay, Ayurved practitioner છે દિશા મુકામે તેમનો વ્યવસાય કરી રહ્યા છે અને વ્યવસાયની સાથે સાથે એક ગહન શોખ એવો પ્રકૃતિ પ્રેમ એ એમની પ્રવૃત્તિઓ જાણીશું તો આપણને ખ્યાલ આવશે. પર્યાવરણ ક્ષેત્રે લુપ્ત થતી માનવ ઔષધિઓ બચાવવાનું કાર્ય, ખાસ કરીને દોડી અને તેનું વિતરણ. દર વર્ષે જંગલમાં જઈ 1 લાખ કરતાં વધારે બીજ વાવવાનું અને તે પણ આપણા નજીકના જેસોર અને આબુ મહોકના જંગલોમાં. બીજ બેંકનું સંચાલન ડોડી, ટેટુ, પાટલા, સિંદુરી જેવા અલભ્ય વૃક્ષોના બીજ વિનામૂલ્યે એ વિતરણ કરી રહ્યા છે. જમીન ખેડ્યા વિના વીજળી, પાણી, ડીઝલનો ખૂબ જ ઓછો વપરાશથી ઇકો ફ્રેન્ડલી, ઝીરો ટેલેજ, ગાય આધારે ખેતી પણ કરે છે. લોકમેરા, સારા, ગ્રામસભા તથા એનજીઓની મદદથી આયુર્વેદની જડીબુટ્ટીનો પ્રચાર પ્રસાર કરી લોક જાગૃતિનું કામ કરે છે. ચિત્રો, પ્રદર્શનો, વાર્તાલાપ, વિચાર મંચના આયોજન કરી તેમજ કથા સપ્તાહનું આયોજન કરી આયુર્વેદ અંગેની લોક જાગૃતિ કેળવી રહ્યા છે. ભારતીય પરંપરામાં પ્રમાણે સ્વાસ્થ્ય અંગેના આયુર્વેદ, ડોસી વૈદુ અને ઓસડિયાની જૂની પ્રણાલી જે આપણી એક જીવંત પ્રથા હતી એ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, એના પ્રયોગો સંશોધન કરી ફરી ઉપયોગમાં લેવામાં આવે તે માટેનો પ્રસાર કરી રહ્યા છે. આયુર્વેદ પ્રેમીની ટીમ બનાવી લોકોમાં આ જે છુપાયેલી શક્તિઓ છે, લુપ્ત થતી જે વારસામાં મળેલી જે ડોસી વૈદ્યોની જે પદ્ધતિઓ છે એને ફરી ઉજાગર કરવાનું પણ કામ કરી રહ્યા છે. આપની પ્રવૃત્તિને કારણે આપ ડૉક્ટર ગ્રીન એવોર્ડ જામનગર આયુર્વેદ એસોસિએશન તરફથી પર્યાવરણ મિત્ર એવોર્ડ ગુજરાતના રાજ્યપાલના શુભ હસ્તે એ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ, ડાયાબિટીસ માટે INO માં સાયન્ટિફિક પ્રેઝન્ટેશન માટેનો એવોર્ડ થી આપ સન્માનિત થયા છો. આવા પર્યાવરણવિદ